નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને મોર્નિંગ બુલેટિન સાથે હું છું માસુમ. સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી. નર્મદ યુનિવર્સિટીનો પદવીદાન સમારોહ આ વર્ષે 17,374 વિદ્યાર્થીને પદવી એનાયત કરાશે. સૌથી વધુ કોમર્સ શાખાના 7,616 વિદ્યાર્થી. ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ ફૂલ, હોળી અને લગ્નસરા માટે દોડનારી વિશેષ ટ્રેનનું બુકિંગ ખુલતા જ ફૂલ. બોર્ડ પરીક્ષાના કેન્દ્રોની ફાળવણી. વડોદરા શહેર જિલ્લાના 75 કેન્દ્રો પર ધોરણ 10-12ના 70,000થી વધુ વિદ્યાર્થી પરીક્ષા આપશે. 22 વિદ્યાર્થીની જેલ કેન્દ્રમાં પરીક્ષા. રાજકોટ યાર્ડમાં સૂકા મરચાની આવક બંધ. પડતર માલનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહીં. રાજકોટ રેલવે સ્ટેશન આધુનિક બનશે. 26 ફેબ્રુઆરીએ પીએમ મોદી વર્ચ્યુઅલી સૌરાષ્ટ્રના 12 રેલવે સ્ટેશન સહિત ઓવરબ્રિજ અંડરપાસનો શિલાન્યાસ કરશે. સમાચારોમાં વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં મહીસાગરના બાબુભાઈ ડામોર દ્વારા એડવોકેટ જીત ભટ્ટ મારફતે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં જણાવાયું છે કે મહીસાગરના આદિજાતિ વિસ્તારોમાં તેમને લગતા સરકારે વિકાસના કામ થયા નથી અને ફક્ત પેપર ઉપર કામગીરી બતાવાઈ છે, જેને લઈને હાઈકોર્ટે મહીસાગર જિલ્લા પંચાયતના ડીડીઓને વ્યક્તિગત સોગંદનામું દાખલ કરવા જણાવ્યું હતું. મહેસાણામાં છેલ્લા એક વર્ષમાં સરકારે મીટર આધારિત વીજ બિલ ભરતા ઉત્તર ગુજરાતના 2.47 લાખ ખેડૂતોના વીજ બિલના ફિક્સ ચાર્જમાં રાહત આપી છે. 5 જિલ્લામાં કુલ રૂપિયા 56.13 કરોડની રાહત અપાઈ છે. બનાસકાંઠાના સૌથી વધુ 1 લાખ ખેડૂતોને રૂપિયા 30.77 કરોડની રાહત અપાઈ છે. રાજ્ય સરકારે વર્ષ 2023માં મીટર આધારિત વીજ બિલ ભરતા ખેડૂતોના વીજ બિલમાં લગતા ફિક્સ ચાર્જમાં રાહત આપી છે. ગુજરાતી કપાસના ઉત્પાદનમાં નંબર 1 રાજ્ય છે. રાજ્યમાં 25-26 લાખ હેક્ટરમાં વાવેતર કરાતા કપાસમાં હવે આવક રહી નથી. જે ખેડૂતોએ સ્ટોક કરી રાખ્યો છે એ કમાણી કરી રહ્યા છે. જોઈએ આ અહેવાલમાં. આ વર્ષે ઋણના ભાવ ઓછા હોવાથી ખેડૂતોને નુકસાન ગયું છે, પરંતુ હવે ખેડૂતોને ટેકાથી પણ વધારે ભાવ મળે તો નવાય નહીં. મોટાભાગના માર્કેટ યાર્ડોમાં ઋણના ભાવ ટેકાથી વધારે કે ટેકાની આસપાસ છે. ગુજરાતના ખેડૂતો માટે હાલમાં ઋણના ભાવનું વેચાણ કરી રોકડા ઘણી લેવાની તક છે. જો કે ઋણના ભાવમાં હજુ વધારો થવાની પૂરી સંભાવના હોવાથી ખેડૂતોએ ટુકડે ટુકડે ઋણનું વેચાણ કરવું જોઈએ. દેશમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય ગુજરાત છે, ત્યારે કપાસની ખેતી કરનારા ખેડૂતોને આગામી દિવસોમાં મબલક આવક થવાની છે. ગત વર્ષની સરખામણીએ ગુજરાતમાં કપાસની આવક 37%થી વધારે થઈ છે. તેમજ કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસની ચાલુ સિઝનની 2023-24નો ઉત્પાદનનો રિપોર્ટ જાહેર કર્યો છે, જે મુજબ ગુજરાતમાં સિઝનના 4 મહિના દરમિયાન 46.38 લાખ ગાંસડી કપાસની આવક થઈ છે. એક ગાંસડી એટલે 170 કિલો થાય, જે રાજ્યના 85 લાખ ગાંસડીના ઉત્પાદનના 55% આવક છે. આ આંકડા ઓક્ટોબરથી જાન્યુઆરી સુધીના છે. આ વર્ષે કપાસના ભાવમાં પહેલેથી જ મજબૂતી જોવા મળી છે. શરૂઆતમાં ભાવ થોડો નીચો રહ્યો હતો, પરંતુ ડિસેમ્બર અને જાન્યુઆરીમાં ભાવ ફરી ઊંચકાયો છે. ઉપરથી સ્થાનિક મિલોની માંગ હોવાથી ભાવ ઘટ્યા નથી, ઉપરથી ઊંચકાયા છે. તેથી ખેડૂતોને આ વર્ષે આ ખેતી ફળશે. આગામી દિવસોમાં કપાસના ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. ફેબ્રુઆરી માસમાં 4 લાખ ગાંસડી નિકાસના ઓર્ડર થયા છે. આગળ પણ ઋણની નિકાસમાં તેજી આવે તેવી સંભાવના છે. જો તમારી પાસે ઋણનો સ્ટોક છે તો આગામી મહિને વધુ 10% ભાવમાં વધારો થાય તેવી પૂરી સંભાવના છે. બીજી તરફ વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ પૈકીના મોટેરાથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધીના મેટ્રો ટ્રેન સર્વિસના બીજા ફેઝની કામગીરીની પૂર્ણતાની ઘડીઓ ગણાઈ રહી છે. મેટ્રો રેલના ફેઝ 2 અંતર્ગત સાબરમતી મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેન દોડાવવાનું આયોજન છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા ખૂબ જ ઝડપથી કામગીરીની આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
બીજી તરફ વાત કરીએ તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડને ધોરણ 10 અને ધોરણ 12 સામાન્ય પ્રવાહ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા 11 માર્ચથી શરૂ થઈ રહી છે ત્યારે આગોતરા આયોજન બાબતે ગુજરાત બોર્ડે એક્શન પ્લાન જાહેર કરી દીધો છે અને તે મુજબ આ વર્ષે ગત વર્ષની તુલનામાં બોર્ડની પરીક્ષામાં કુલ 1,10,105 પરીક્ષાર્થીનો ઘટાડો થયો છે. રાજકોટ શહેરના રેલવે સ્ટેશનનું નવીનીકરણ કરવામાં આવનાર છે. આગામી 26 ફેબ્રુઆરીના રોજ પીએમ નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 551 સ્ટેશનોના નવીનીકરણ અને 1500 કરોડ તેમજ 1500 રોડ ઓવરબ્રિજ અંડરપાસના કામોના પ્રારંભ માટે 40,000 કરોડનો પ્રોજેક્ટ દેશને સમર્પિત કરશે, જેમાં રાજકોટ રેલવે જંકશનની સાથે જ ડિવિઝનના 12 સ્ટેશનોનું નવીનીકરણ ઉપરાંત 11 રોડ ઓવરબ્રિજ અંડરપાસના નિર્માણનો શિલાન્યાસ કરવા સાથે કુલ 9 રોડ અંડરપાસનું ઉદઘાટન વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે. બીજી તરફ નજર કરીએ તો સિંગ તેલ ભરવાની સિઝન પૂરી થવાની તૈયારીમાં છે ત્યારે તેમાં ખરીદી વેચાણ બંનેમાં ઘટાડો જોવા મળી રહ્યો છે, જેને કારણે ગુરુવારે તેલમાં નજીવી વધઘટ જોવા મળી હતી. ગુરુવારે સિંગ તેલનો ભાવ રૂપિયા 2615 રહ્યો હતો, જે બુધવારની સરખામણીએ રૂપિયા 15 ઓછો હતો, જ્યારે કપાસિયા અને અન્ય સાઇડ તેલમાં સ્થિર વલણ જોવા મળી રહ્યું છે. વેપારીઓના જણાવ્યા અનુસાર શનિવાર સુધી મુખ્ય તેલમાં વધઘટ જોવા મળશે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં સૂકા મરચાનું વાવેતર અને ઉપજ બંને સારી રહેતા આવક સિઝન કરતા વહેલી અને વિપુલ પ્રમાણમાં થઈ રહી છે. રાજકોટ યાર્ડમાં હાલ સૂકા મરચાની આવકનો ભરાવો થઈ ગયો છે, જેના કારણે નવી આવક સ્વીકારવાની બંધ કરવામાં આવી છે. યાર્ડ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી કે જ્યાં સુધી પડતર માલનો નિકાલ ન થાય ત્યાં સુધી નવી આવક સ્વીકારવામાં આવશે નહીં. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આયોજિત ધોરણ 10-12 સામાન્ય અને વિજ્ઞાનની પરીક્ષાને હવે ગણતરીના જ દિવસો બાકી છે, ત્યારે વડોદરા શહેર જિલ્લામાં 70,000થી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ માટે બોર્ડ દ્વારા વિવિધ કેન્દ્રોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ વ્યવસ્થામાં ધોરણ 10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે વ્યવસ્થા કરવામાં આવી છે. રેલવે વિભાગ દ્વારા હોળી અને લગ્ન સરા માટે શરૂ કરનારી સ્પેશિયલ ટ્રેનનું બુકિંગ ખુલતાની સાથે જ ફૂલ થઈ ગયું હતું. આ મામલે પેસેન્જરોએ જણાવ્યું હતું કે લગ્ન સરા સિઝનને પગલે સુરત રેલવે સ્ટેશનથી અવર જવર કરતી ટ્રેનોમાં હાલમાં ભારે ભીડ જોવા મળી રહી છે. ઘણી ખરી ટ્રેનમાં તો પગ મૂકવા માટેની પણ જગ્યા નથી. નર્મદ યુનિવર્સિટીનો 55મો વાર્ષિક પદવીદાન સમારોહ 26મી ફેબ્રુઆરીના રોજ યોજાશે, જેમાં આ વર્ષે VNSU માંથી 17,374 વિદ્યાર્થીને PhD સહિતની પદવી એનાયત કરાવવામાં આવશે, જેમાંથી સૌથી વધુ કોમર્સ શાખાના 7,616 વિદ્યાર્થીને પદવી એનાયત કરશે. તેમજ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો 55મો વાર્ષિક પદવીદાન સમારોહ આવનાર 26મી ફેબ્રુઆરી 2024 રોજ યોજાશે. ન્યૂ એજ્યુકેશન પોલિસી મુજબ વર્ષ 2024-25 ગુજરાત યુનિવર્સિટીમાં બેચલર ઓફ સાયન્સનો નવો કોર્સ શરૂ કરવામાં આવશે. સ્નાતક કક્ષાની કોલેજોમાં 100થી વધુ મેજર સબ્જેક્ટ સાથે વિવિધ કોર્સ શરૂ કરવામાં આવશે. NEP હેઠળ આ 3-4 વર્ષ માટેનો કોર્સ શરૂ કરાશે. તો મોર્નિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.